નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ આમંત્રણમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. જે અન્નદાતા છે તેના કેટલા વેરી છે, આ સવાલ થવો સ્વાભાવિક છે. હવે આ સવાલ ઉપસ્થિત થયો છે કૃષિ નિયામકના એક પરિપત્રથી. નવા પરિપત્ર મુજબ કૃષિ નિયામકે વીમા કંપનીઓને ક્રોપ કટિંગના વધુ 20 નમૂના લેવાની જાણ કરી છે. 20 હતા, 20 કર્યા. હવે આ પગલાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ શકવાની ભીતિ વ્યક્ત કરી છે ધારાસભ્યે. પરંતુ સવાલ એ છે કે આ વાત સમજશે કોણ? જો ખુદ કૃષિ નિયામક પણ વીમા કંપનીઓના પીઠું તરીકે વર્તી શકતા હોય તો પછી ખેડૂતોનો દર્દ કોણ સાંભળશે? ખેડૂતોના આવા સરકારી વેરીઓને કોણ ચાવરી રહ્યું છે? આજ વિષય પર છે આજનું મહામંથન. ખેડૂતોના વેરી કોણ? મારી સાથે ખેતી નિયામકના એક નવા પરિપત્રને કારણે વિવાદ થયો છે. ખેડૂતો પાસેથી ફરજિયાત વીમાનો પ્રીમિયમ ભરાવીને વીમો નહીં આપવાના કારસા થઈ રહ્યા છે. નવા પરિપત્ર મુજબ ખેતી નિયામકે વીમા કંપનીઓને વધુ 20 ક્રોપ કટિંગના નમૂના તાલુકા દીઠ લેવાની જાણ કરી છે. આ પ્રકારના પગલાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે હાલ બિન પિયતવાળી તમામ મગફળી લણાઈને ખેડૂતોના ઘરમાં આવી ગઈ છે અથવા તો ઉપડી ગઈ છે. જ્યારે પિયતવાળી મગફળીનો પાક હજુ પણ ઉભો છે અને સ્વાભાવિક છે કે પાણીની વ્યવસ્થાવાળા ખેતરમાંથી મગફળીના નમૂના લેવાય તો ખેડૂતોને નુકસાન જાય. બિન પિયતવાળી મગફળીનો પાક નિષ્ફળ ગયો છે, જેનું વળતર ખેડૂતોને મળવું જોઈએ. જ્યારે કે પિયતવાળી મગફળીનો પાક નિષ્ફળ જવાની તકો ઓછી હોય છે, આમ ખેડૂતો પાસેથી પ્રીમિયમ લઈને વીમા કંપનીઓને લાભ થાય તેવો નિર્ણય ખેતી નિયામકે લીધો છે, જેનો વિરોધ ખેડૂત કરી રહ્યા છે. ખેતી નિયામકે પત્ર લખીને ચારેય ખાનગી વીમા કંપની અને કૃષિ સચિવને પણ જાણ કરી છે. આ પરિપત્રથી નવો વિવાદ જન્મ્યો છે. મિત્રો, આજે ફરીથી મારે ખેડૂતોના મુદ્દે મહામંથન કરવાની ફરજ પડી છે. ફરજ એટલા માટે કહું છું કે વીમા કંપનીઓએ દર વર્ષે તો શું છે, ગમે ત્યારે ક્રોપ કટિંગ થઈ જાય ખબર જ નથી પડતી તમને, મને કે કોઈને, ખેડૂત. આ વખતે મેં નજર એટલા માટે રાખી હતી કે યાર કોઈક તો છે કે જે દર વખતે આપણી ટાલ કરી નાખે છે, હજામત કરી નાખે છે, બૂચ મારી જાય છે. એટલે મારી એક એક બાબત ઉપર નજર હતી. મેં ખેડૂત આગેવાનો જેટલા પોતાને ટીવી મીડિયામાં આવતા હતા તો કામ કરતા તેને બધાને ચેલેન્જ ચેતવણી આપી હતી કે તમે કામ કરજો ભાઈ. સામે પક્ષે ધારાસભ્યોને ચેતવણી આપી હતી કે ખેડૂતોનો ક્રોપ કટિંગમાં તમે ધ્યાન આપો. તલાટીઓ બધા આવ્યા હતા તો એને પણ મેં અપીલ કરી હતી કે તમે આ કામ કરો. શું કામ ખબર છે? મને બીક હતી જ કે જે સ્થિતિ પેદા દર વર્ષે થાય છે, એક ગામમાં હોય ને બીજા ગામમાં ન મળે, અથવા તો નુકસાન ગયું વધારે અને માત્ર આટલું છમકલું આપીને પાક વીમો મળી ગયો એવું કે પછી હાઈકોર્ટ સુધી ખેડૂતોએ જવું પડે. સાહેબ, આ પરિસ્થિતિ કેમ નિર્માણ થાય? તો તમને શેના માટે બેસાડ્યા છે? તમે અમને શેના માટે ચૂંટ્યા છે? ભાજપનો કે કોંગ્રેસનો? આજે આનંદની વાત એ છે કે ધારાસભ્યો એક્ટિવ થયા. જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈએ મને આજે જાણ કરી કે સુદાનભાઈ, આજે કૃષિ નિયામકનો જે પરિપત્ર ફરતો થયો છે એમાં એવું છે કે એ પરિપત્રમાં અત્યારે તાલુકા દીઠ 20 નમૂના લેવાના હતા, એ લેવાઈ ગયા મોટાભાગના, અમુક બાકી છે એ લે છે. ક્રોપ કટિંગની વાત કરું છું. હવે બીજા 20 એટલે કે 40 લેવાની, જો એ પહેલાથી હોય તો ફાયદો થાય, કંઈ વાંધો નહીં. પણ હવે શું થયું કે જે જ્યાં પાણી નથી એટલે મગફળી ઉપડવા માંડી છે તો ક્રોપ કટિંગ લેશે ક્યાં? તો એ લેશે જ્યાં પિયતવાળી મગફળી છે ત્યાં લેશે. અને જો ત્યાં લે મગફળીનો પાક તો એમ કહું છું કે ખેડૂતોને વીમો શેનો મળવાનો? તો તમે આ શું કરી રહ્યા છો? કૃષિ નિયામકને આજે મારી રિપોર્ટરને મેં મોકલ્યો, કૃષિ નિયામકે બોલવાની ના પાડી દીધી. તો શેના માટે બેસાડ્યો? પગાર શેના માટે આપીએ છીએ તમને? અમે પગાર શેના માટે આપીએ છીએ? કંપનીઓ માટે આપીએ છીએ? કમસે કમ તમે છાતી ઠોકીને વાત તો કરો. વાત નથી કરતા તમે, માહિતી નથી આપતા તમે, કરવા શું માંડ્યા છો? અને મને તો હું એમ કહું છું, કૃષિ મંત્રીને અપીલ કરીશ કે તમે જુઓ ઊંડાણપૂર્વક આ થઈ શું રહ્યું છે. આ ખરેખર આવું 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 આપણે કરી રહ્યા છીએ? અને આ તો હું નજર રાખું છું એટલા માટે. તો યાર મારી ફરજ છે, હું તો ઠીક છે ફરજ નિભાવું ને એક કામ પૂરું થયું, પણ યાર દરરોજ મારે આ વસ્તુમાં ચીસો પાડવાની ખેડૂતોના મુદ્દે? અને ખેડૂતો કેમ આપઘાત કરી રહ્યા છે એટલે હવે મને એવું લાગે છે ખેડૂતો એટલા માટે આપઘાત કરી રહ્યા છે કે અધિકારીઓ નેતાઓ કંપનીઓના ખિસ્સા ભરી રહ્યા છે. દલાલીઓ લો છો તમે,
અને દલાલીઓ દલાલીઓ લેવા માટે બેસાડ્યા છે, ના લીધા હોય તો શું કામ તમે કંપનીઓની ફેવર કરો છો, મને સમજાવો. અને જો 40 ક્રોપ કટિંગ ના નમૂના અખતરા લેવાથી ફાયદો થતો હોય તો સામે આવો ખુલી છાતીએ, પ્રેસ કોન્ફરન્સ કરો કે 40 નો અમે નક્કી કર્યું છે ને એનામાં આ ફાયદા થશે. એ પણ નહીં, શરમ આવવી જોઈએ, શરમ યાર, દર વર્ષે યાર ચીસો પડવાની. અને એક મીડિયા તરીકે મારી ફરજો હું એટલું નિભાવી દઉં, પણ તમામ સત્તા તો તમારા હાથમાં છે સાહેબ. ખેડૂતોની બદદુઆ લાગશે ને તો એમ કહું છું, તમે જેટલી પણ દલાલીઓ લીધી અથવા તો મનમાં વિચાર કર્યો છે, અથવા તો તમે કઈ ખુરશી ઉપરથી જરા સો પણ ખોટું કરશો ને તો તમારે ભોગવવું પડશે. કારણ કે રાત દિવસ ભૂંડના બચાવથી પણ મગફળીઓ થોડી ઘણી પાકવાનો પ્રયાસ કર્યો છે. મગફળી હોય, કપાસ હોય, પાક કઈ રીતે લે છે, એક દિવસ રાત્રે મેં અગાઉ પણ કીધું છે કે જાઓ પાણી વારી રાત, એની તકલીફ તો જુઓ, વર્ષ કેમ કાઢશે. અને હું એક પત્રકાર તરીકે જો હું એટલી બધી ખેડૂતોની ચિંતા કરવાનો નેમ રાખતો હું તો તમે સેના માટે બેઠા છો, મને એ નથી સમજાતું. એક ખેડૂતની જ્યાં પણ ગુજરાતની નાગરિકની મુશ્કેલી પડતી હોય, સત્તાને વિપક્ષે એક થઈને આગળ આવવું જોઈએ. મને લાગે છે ખેડૂતોના મુદ્દે વિપક્ષ સવાલ ઉઠાવે, શાસક કંઈક બીજું કે, અને ખેડૂતો ઠેર ના ઠેર. હવે એ જમાના ગયા, આક્ષેપ પ્રત્યાક્ષેપને સમજી લેજો. હજી પણ કહું છું કે એક એક નાગરિકને જાગૃત કરવાનું બીડું મેં ઝડપ્યું છે અને જાગૃત કરી રહીશ. અને ક્રોપ કટિંગમાં તમે જોઈ લીધું, પેલા ક્રોપ કટિંગમાં કોઈને ખબર નહોતી પડતી, ક્રોપ કટિંગને આખી ગાઈડલાઇન્સ કાઢી કે ક્રોપ કટિંગમાં શું શું હોય. એટલે તમે શું કર્યું, પોલીસને તરત જ તમે લખી દીધું, એસીએસએ કે ભાઈ પોલીસ હાજર રહેવી જોઈએ. એટલે 5-5 પોલીસો તમે ગોઠવી દીધી, ત્યાંય પણ વાંધો નથી. ક્રોપ કટિંગ થઈ ગયા, કંપનીઓને ખબર પડી કે આ તો બહુ મોટો દુકાળ છે, આમાં તો મરી જવા એમ છે, એટલે તમે ફરીથી બીજા 20 નમૂનાને કાઢવાના અખતરા કર્યા છે. અને જો ના હો તો તમે ફોન લાઈનમાં મને સામેથી જવાબ આપજો, ફોન લાઈન હું ખોલીશ, તમારી જવાબદારી છે, અમે તો એકવાર પૂછીએ છીએ, બાકી ખોટું જતું હોય તો તમારી જવાબદારી છે તમારી સામે આવવાનું. અને અમારો મારો ઉદ્દેશ્ય મેં કીધું કે સોગંદ ખાઈને કહું છું કે મારો ઉદ્દેશ્ય ભાજપ વિરોધી કે કોંગ્રેસ વિરોધી નથી, મારો ઉદ્દેશ્ય કોઈ અધિકારી વિરોધ નથી, મારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ખેડૂતોનો હિત છે. અને તમારામાં તાકાત હોય તો ખાઈ જાઓ સોગંદ, નાટકો ખોટી બંધ કરો. આજે પણ ઘણા ભાજપના નેતાઓ ભાગે છે ચર્ચાથી, શું કામ ભાગો છો, એવા પાપ તમે નથી કર્યા, અને તમારા વડીલોએ કર્યા હોય તો ભોગવવા પડે. આ રીતે સરકારને, આ રીતે શાસક પક્ષના પ્રવક્તા થશો તમે, ભાગશો ચર્ચાથી ક્યારે નહીં ભાગવાનું. જિંદગીમાં હંમેશા ધ્યાન રાખવાનું, સત્ય સામે હંમેશા સત્યથી બોલવાનું, હિંમત રાખો. ભાગીને ક્યાં સુધી ટકશો, લોકોની વચ્ચે તો જવું પડશે મત માંગવા. અને આજે તો તમારી સરકાર, કાલે કોંગ્રેસની આવશે, આજ આજ મુદ્દાથી આજ ઇશુદાન ગઢવી બોલશે, સમજી લેજો તમે. મને કોઈની સે શરમ નથી નડવાની, જ્યાં સુધી હું પત્રકાર તો ધર્મ નિભાવું છું ત્યાં સુધી. પણ સવાલ એ છે કે ભાગવાથી કે બચવાથી કે બહાના કરવાથી નહીં. આજે 18-18 ભાજપના પ્રવક્તાઓને ફોન કરવા પડે, કોઈ તૈયાર ન થતો તો હું આમાં છું ને આમાં છું, તો ભાજપનો જે ગોઠવે છે શું કરે છે, એને ના એને એને પ્રવક્તા ન હોય તો તૈયાર કરો, ના હોય તો નહીં તો તમે છોડીને બીજાને આપી દો. ભાઈ ભાજપને પાડવાની સોપારી ન લો તમે, ભાજપના ભાજપના નેતાઓ. મને ખબર છે ઘણા નેતાઓને ભાજપ જાય એમાં રસ છે, ભાજપના નેતાઓને શું કામ આવું કરો છો. સરકાર તો ચલાવવી જોઈએ અને મસ્તી ચલાવવી જોઈએ. 5 વર્ષ સરકારને આપ્યા છે આપણે, 4 મહાનુભાવ જોડાયા છે. ચિરાગભાઈ કાલિયા કોંગ્રેસના ધારાસભ્ય છે, આ ચિરાગભાઈ કાલરિયા જામજોધપુરથી છે, જ્યાં કૃષિમંત્રીને એમણે હરાવ્યા છે, જે કૃષિમંત્રીએ પોતે પોતાના બળ ઉપર જીતી નથી શક્યા, શું કામ નથી જીતી શક્યા એ સમજવું જોઈએ એમને. એમજી ધોરાજીયા છે, નિવૃત્ત કૃષિ અધિકારી છે. રતનસિંહ ડોડિયા ખેડૂત છે, સાગરભાઈ રગાડી ખેડૂત છે. ભાઈ ભાજપના નેતા જોડાયા છે ફોનલાઈનમાં, પીસીઆર ટીમ ભાજપના નેતા જોડાયા છે ફોનલાઈનમાં, જોડો ભાજપના નેતાને આપણે જોડીશું. ચિરાગભાઈ આપની પાસે આવવા માંગીશ, શું છે આગી સમગ્ર મામલો અને તમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, એમાં ઘટનામાં શું છે. વિશુદનભાઈ મારો સ્પષ્ટ આક્ષેપ છે સરકાર ઉપર, ખેતી નિયામકે જે આ રાતોરાત પરિપત્ર બહાર પડ્યો છે આપ જોઈ શકો છો, આ પરિપત્રમાં એવું લખેલું છે કે વીમા કંપની સાથે કૃષિ મંત્રીએ અને ઉર્જા મંત્રીએ મીટિંગ કરી હતી અને એના આધારે એ લોકો એવું કહે છે કે ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને મૌખિક રજૂઆતના આધારે ફરીથી આ 20 અખતરા કરવા,
હવે ખેડૂતો ઉપર આટલો બધો સરકારને પ્રેમ ઉભરાઈ ગયો કે રાતોરાત મૌખિક રજૂઆત ઉપર એ લોકોએ બીજા 20 અખતરા મંજૂર કર્યા. મારો વાંધો ન્યાય છે, મૌખિક જો રજૂઆત ઉપર સરકાર આટલી જાગૃત હોય તો મૌખિક રજૂઆત ખેડૂતોએ કઈ રીતે દેવા માફી ની, શા માટે દેવા માફી ના કરી? મૌખિક રજૂઆતની જો આ સરકાર વાત કરતી હોય તો ખેડૂતોની ઉચ્ચ કક્ષાએ મૌખિક રજૂઆતમાં જ આ લોકોએ આ નિર્ણય લઈ લીધો 20 અખતરાનો. એ ખરેખર અન્યાય છે, ખેડૂતો માટે હળહળતો અન્યાય છે. જ્યારે અત્યારે માનો કે જી હવે પછીના અખતરા જી કરશે, એ અખતરા સ્વાભાવિક છે કે પિત્તવાળા ખેતરો છે એમાંથી જ આ નમૂના લેવાશે કે જેને પાણી છે અને જે સારામાં સારો ક્રોપ અત્યારે હશે એના જ લેવાશે. એટલે આ મિલીભગત સરકારની વીમા કંપની જોડેની છે, બરાબર છે. ઊંચો ઉતારો આવે એટલે એવરેજ નીચે જાય અને વીમો ના ચૂકવવો પડે એના માટેની આ બધા ષડયંત્રો રચાય છે અને રાતોરાત આ ફતવા બહાર પાડી દે છે. તો ખરેખર ક્રોપ કટિંગ ઓપરેશન ગાઈડલાઈન છે આ સરકારની ગાઈડલાઈન છે અને આમાં લખ્યું છે કોઈ પણ અખતરા એ લોકોએ કરવા હોય તો એના માટે એ લોકોએ બોડી પ્રસિદ્ધિ કરવી પડે, આની જાહેરાતો કરવી પડે, દરેક તાલુકાએ આની ઓફિસો હોવી જોઈએ વીમા કંપનીની. જયારે એક પણ ઓફિસો વીમા કંપનીની છે નહીં. ઓનલાઈન આ લોકોએ ટોલ ફ્રી નંબર રાખવા જોઈએ, ટોલ ફ્રી નંબર નથી, બરાબર છે. ખેડૂતોએ કોઈ માહિતી મેળવી તો મેળવી ના શકે. હું છાતી ઠોકીને ચેલેન્જ મારીને કહું છું, તમે ગમે ખેડૂતોને પૂછો એને નહીં ખબર હોય કઈ વીમા કંપનીનો વીમો એ લોકોએ પ્રીમિયમ ભર્યું છે. જયારે સરકારે બળજબરીથી પ્રીમિયમ કાપી લીધું છે પણ કઈ કંપનીનું પ્રીમિયમ આ લોકોએ લીધું છે ખેડૂતોને નહીં ખબર હોય. એટલે ખેડૂતોને છેતરવા માટેના કામ બંધ કરે સરકાર. અને આમાં નોટિફિકેશનમાં લખ્યું છે કે એ લોકોએ ક્રોપ કટિંગ કરવું હોય તો અખતરા કરવા હોય તો એક મહિનો અગાઉ એ લોકોએ બધાને જાણ કરવી પડે અને જે તે પ્લોટ છે એ લોકોને બધાને જાણ કરવી પડે. તો એક મહિનાના નોટિફિકેશનનું શું આ રાતોરાત આ ફતવો બહાર પાડી દીધો, એનો અર્થ શું? ખરેખર આ લોકોએ ખેડૂતોને છેતરવાનું બંધ કરી અને પાક વીમો છે એ ચૂકવવો જોઈએ. પાક વીમો આ લોકોને ચૂકવવો નથી એના માટેનો જ આ લોકોને ષડયંત્ર રચ્યું છે અને આ કાર્યક્રમ કર્યો છે. અને મારી એટલી જ વિનંતી છે ઈશુદાનભાઈ જી, તમે કયો છો એમ ઈશ્વરનો ડર રાખી અને ઉગાડા પગારનું ખેડૂતોનું ધ્યાન રાખવાનું, એને બદલે ખેડૂતો પાસે જટવાની આ સરકાર આ કવાયત કરી રહી છે. ઈરું પડશે, કીડા પડશે. હું તમારી વાત એને સહમત છું, તમે જે આ વાત કરો છો અને જે ફરજના ભાગ રૂપે આગેવાન તરીકે આવ્યા છે, સ્વાભાવિક છે કે એ લોકો જોશે વિરોધ પક્ષને, ભાઈ વિરોધ પક્ષ નથી આ, તો અમારી સરકાર નથી, ને કે ખેડૂતોને દેવા માફ કરવાની અમે જાહેરાત કરી હતી અને 7 દિવસમાં અમે કરત. ચિરકભાઈ તમારી વાત સાચી છે, હું બીજા ટર્નમાં તમને લઈશ. બહુ આનંદની વાત છે કે તમે એક્ટિવ થયા છો. બધા ધારાસભ્યો ઘણા બધાને મેં અપીલ કરી એક્ટિવ થયા, પણ મારી હવે તમને અપીલ એ પણ છે કે તમે 5-7 ધારાસભ્યો કૃષિ નિયામક એટલે ખેતી નિયામક જેમણે જે આ પરિપત્ર કર્યો છે ત્યાં જજો, એનો જવાબ લેજો કે ભાઈ આ પરિપત્ર કરવાનું કોણે તમને વિચાર કઈ રીતે આવ્યો અને કયા 15 ખેડૂતો કે 20 ખેડૂતોએ તમને લેખિત રજૂઆત કરી એનો એનો લિસ્ટ આપો. એ ખેડૂતો કોણ છે એ તમે જાણવાનો પ્રયાસ કરજો, કારણ કે આમાં તરિયા સુધી જવું પડશે. અને હું ફરીથી કહું છું કે તમે જેટલું બચવું એટલું બચી લેજો, ચેલેન્જ ફેંકું છું. જેને સરકાર ને કોઈને ફોડવા તો ફોડી લેજો, જે તમારા જે પણ મળતી હોય તમને લાગતા હોય ફોડી લેજો, ચેલેન્જ ફેંકીને કહું છું, સમજો તમે. અને અધિકારીઓ જેટલી જેટલી એને જે કલા કરવી હોય કરી લો, તમે શું કરી શકશો હું જોઈ લઉં. અને તમને એમ લાગે છે ને ઈશુદાનભાઈ એના માટે નથી કરતો, મારે એક પણ નયો પૈસો મને આમાં આમાં મને મને નથી જોતો અથવા તો નથી મળવાનો, એ ખાસ સમજી લેજો તમે. આ તો અમારો ધર્મ નિભાવું છું, પણ તમે તમારો ધર્મ નથી નિભાવતા એટલે મારે કહેવું પડે છે. બાકી મારે કંઈ કહેવાની જરૂર નથી, મને કોઈ શોખ નથી થતો. સવાલ એટલો છે. નિવૃત્ત કૃષિ અધિકારી આપણી સાથે જોડાયા છે. ધોરાજીયા સાહેબ, આ આ પાછળનો શું કારણો છે અથવા તો આનાથી ફાયદો થાય કે નુકસાન થાય, શું થઈ શકે, આપ શું માનો છો? ખરેખર નિર્ણય લીધેલો છે એટલે આમાં તો આપે જેમ કીધું કે અત્યારે જે મગફળી નીકળી ગઈ છે અને મગફળી નીકળી ગયા પછી જે પિયતની મગફળી કદાચ એ ઊભી હોય તો એ અખતરા ત્યાં પિયતની મગફળી ગોઠવે અને ઉત્પાદન વધારે આવે એટલે એ નુકસાન થાય એ 100% સાચી બાબત છે. એટલે ખરેખર તો આ પરિપત્ર મારા જે ધ્યાન પર પણ આવેલું છે, ફક્ત ખાલી 20 અખતરા ગોઠવવાનું લખેલું છે, પણ 20 અખતરા ગોઠવવા માટે એને જે રેન્ડમ નંબર આપવા જોઈએ એ રેન્ડમ નંબર પણ આપવામાં આવેલ નથી. એટલે આ રેન્ડમ નંબર વગર એ અખતરા કઈ રીતે ગોઠવવા હવે એ ખરેખર શંકાના દાયરામાં પણ આવી જાય છે. એટલે ખરેખર તો
એક ખેડૂતોની એવી પણ રજૂઆત છે કે સાહેબ અમને આ જે અખતરા ગોઠવે છે એ ફોર્મમાં ખેડૂતોની સહીઓ લઈ લે છે અને પણ એના ફોટા પણ પાડવા દેતા નથી, એની નકલ કદાચ અમને ન આપે તો કઈ નહીં પણ મોબાઈલની અંદર ફોટા અમને ફોટા પણ પાડવા દેતા નથી. હવે એક ખેડૂતે અધિકારીનો કોન્ટેક્ટ કર્યો હતો, અધિકારીએ પણ એવું કીધું કે અમને આવી સૂચના છે, સૂચના હોય તો ખેડૂતે પણ માગ્યું કે ભાઈ આવો કઈ આધાર હોય તમારી પાસે કે ફોટો નહીં પાડવા દેવાના આધાર હોય અથવા તો પ્રત નહીં આપવાનો આધાર હોય તો આધાર આપો, તો આવા આધાર પણ નથી. જો વગર આધારે જો ફોટો ન આપતા હોય તો આ વગર આધારે આ જે અખતરા છે એ કઈ રીતે અખતરા એ ગોઠવે છે? એટલે ખરેખર તો આવું ન થવું જોઈએ અને જો અખતરા ગોઠવવા જ હોય આપણે તો ખરેખર જે પ્રી પ્લાનિંગ આપણે એ કરી રાખવું જોઈએ. અને ખેતી નિયામક સાહેબ એ કંઈ નથી કહેતા એટલે એનો મતલબ એ કે કંઈક એમને પણ કંઈક કદાચ એ પ્રેશરમાં હોઈ શકે અથવા તો એ કંઈ પણ ખેડૂતને હિતમાં અથવા તો એ કંપનીને હિતમાં એના કરતાં ન બોલવું વધારે સારું એવું હોઈ શકે. એટલે ખાસ કરીને આવા અખતરા જે છે એ પાછળથી ગોઠવા એ ઘણું નુકસાનકારક છે. અને ખાસ કરીને એ જે ઘણી વખત કે જો અખતરા જેટલા નિષ્ફળ થતા હોય પરિણામ ન મળતું હોય તો જેટલા અખતરા ગોઠવાણો હોય તો એ અખતરાને આધારે એક નિર્ણય પણ લેવામાં આવેલા છે. એટલે પરિણામ તો અત્યારે જે અખતરાના કાપણી થયેલ છે એના પરિણામ તો છે જ, એવો અખતરા કોઈ નિષ્ફળ તો કોઈ જતા નથી. તો આવા અખતરા ખરેખર એ બિનજરૂરી એ ગોઠવાય હોય એવું એ ગણી શકાય. આ ઉપરાંત 20 અખતરા ગોઠવા માટે એ ખરેખર અત્યારે સ્ટાફની પણ જે એ સ્ટાફ અત્યારે ગ્રામ છે એક ગ્રામસેવક પાસે અત્યારે અખતરા એને ખરેખર આ બુકમાં જે બતાવ્યું છે એ બુકમાં જો એ પ્રમાણે ગોઠવે ને તો એક કોઈ દિવસ એ વધારે અખતરા ગોઠવી ન શકે. એટલે ખરેખર તો એ ખેડૂતના હિતમાં અને સરકારના હિતમાં એને બેલેન્સ રાખી કોઈ પણ નિર્ણય ખરેખર લેવો જોઈએ. અને નહીં કે બિલકુલ વાત એકદમ સાચી છે. મને લાગે છે કે જો હું ફરીથી પણ કહું છું કે વિજયભાઈ પ્રત્યે મને એટલે માન છે કે એમની કામગીરી ઉપર મને ક્યારે એ ભાવ નથી થતો શંકાનો. એમની કામગીરી પણ એમને અંધારામાં રાખતા હોય એવું સ્પષ્ટ છે. અને એ નીચેનો સ્ટાફ હોય, મળતિયા હોય કે નેતાઓ હોય, જે પણ હોય, અને હું વિજયભાઈને અપીલ કરીશ કે ઊંડા ઉતરજો તમે. અને ખાસ કરીને તમને એવું લાગે તો મહામંથને એકવાર જોઈ લેજો, કારણ કે આ બહુ જ જરૂરી છે. તમારી કામગીરી મને હંમેશા હું ઇમ્પ્રેસ એટલા માટે થાઉં છું કે તમે બે કામ જે રીતે એસીબી ને તમે જે રીતે કેશવકુમાર સાહેબ જેવા બેસાડીને મને ખબર છે કે જે અત્યારે મુહિમ તમે છેડી છે, પણ આમાં તમે મિસગાઈડ કે આ કૃષિ નિયામકોને જે આ બોલતા નથી ને એમને નથી બોલતા, એમને ખબર છે. અને એમાં મહામંથનમાં તો આપણી સાથે અત્યારે જોડાય છે હિતેન્દ્રભાઈ પટેલ, ભાજપના નેતા. હિતેન્દ્રભાઈ સ્વાગત છે તમારું મહામંથનમાં. આભાર કિશોદાનભાઈ. આમ તો તમે હિંમત કરો છો, બાકી હમણાં તો કેટલા આ બીજો એપિસોડ થયો કે નેતા બહુ આવતા નથી, વાંધો નહીં પણ કદાચ કામમાં આવશો. આપને આપને ખૂબ ખૂબ અભિનંદન. એપાર્ટ ફ્રોમ પોલિટિક્સ, રાજનીતિથી ઉપર ઉઠીને ખેડૂતો માટે જેટલા પણ લોકો સારું કામ કરે એ સૌને આવકાર્ય છે. સરકાર વતીથી બોલું છું, તેમ છતાં પણ એવું કહું છું કે સરકારની પણ ક્યાંય ભૂલ થાય. આવડા મોટા ક્ષેત્રમાં તમે કીધું વિજયભાઈને તમે અભિનંદન આપ્યા, આપને અભિનંદન પાઠવું છું. દરેક બાબત એમના ધ્યાનમાં ન હોય તો આપના માધ્યમથી ધ્યાનમાં આવે, ખેડૂત આગેવાનના માધ્યમથી ધ્યાનમાં આવે, ઇવન વિરોધ પક્ષના માધ્યમથી પણ ધ્યાનમાં આવે અને આ બધું કરીને પણ ખેડૂતોનું સારું થાય એ સારી બાબત છે. મારે તમને એક બાબત પહેલા ધ્યાનમાં મૂકી દઉં કે આપે જે આ મુહિમ છેડી છે તો આજે ચિલોડા ડાંગર માર્કેટયાર્ડમાં ડાંગર 1850 રૂપિયે વેચાઈ અને દહેગામ માર્કેટયાર્ડમાં 1900 રૂપિયે વેચાઈ, જેનો ટેકાનો ભાવ 1750 છે. તો આ બધું આપણા સૌના સહિયારા પ્રયત્નોથી સરકારે સમયસર એની ખરીદી શરૂ કરી, પણ એની તો મર્યાદા છે. તેમ છતાં પણ એ ટેકાના લઈ અને બજારમાં વેપારીઓએ પણ પૂંછ મારવાનું બંધ કરવું પડ્યું, ઊંચા ભાવે ખરીદી ચાલુ કરવી પડી. તો એ આપણા માટે આનંદના સમાચાર છે. પાક વીમામાં, પાક કાપણી અખતરામાં પણ ક્યાંય પણ ગરબડ ગણાશે તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ, હું એનો સાક્ષી છું, કિસાન મોરચાના પ્રતિનિધિ તરીકે મિટિંગમાં હું હાજર હતો અને માન્ય કૃષિ મંત્રીશ્રીએ, માન્ય મુખ્યમંત્રીશ્રીએ કોઈ પણ કોઈને છેડવાની નહીં. અને એમણે એટલે સુધી કીધું છે કે ચોક્કસ વિસ્તારના લોકો આ પાક વીમામાં અને પાક કાપણી અખતરામાં રસ લે છે, એ બંને કોઈ પણ પાર્ટીના હોય, પણ આ આખી કામગીરીને ખોરવવાનો પ્રયાસ કરે છે. સમગ્ર ગુજરાતમાં
દક્ષિણ ગુજરાતમાંથી, મધ્ય ગુજરાતમાંથી કે ઉત્તર ગુજરાતમાંથી ક્યાંય પણ આ અખતરા બાબતે કે આવી કોઈ પણ ધાક ધમકી બાબતની કોઈ ફરિયાદ પડી નથી. આ આ આ પાક વીમો એ ચોક્કસ વિસ્તારમાં ક્યારેક કાયમ માટે એફેક્ટેડ રહ્યો છે અને લાગતા વળગતાઓ, હું કોઈ પાર્ટીની વાત નથી કરતો, પણ આમાં તંત્રને દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરી રહી છે. તંત્ર પણ સાવ સાચું છે હું કહેતો નથી હિતેન્દ્રભાઈ, પણ હિતેન્દ્રભાઈ તમે તમે તમારી જે મને અત્યારે જે રીતે લાગી રહ્યું છે માં સ્પષ્ટ એક પ્રશ્ન તમને વચ્ચે પૂછી લઉં. જી જી, મારો ઉદ્દેશ્ય એ છે કે આપણું અને તમારો બધાનો, હવે તમે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરશો વાંધો નહીં, મેં જ અપીલ કરી હતી ધારાસભ્યોને કે તમે ક્રોપ કટિંગમાં જાજો, અને એમાં ભાજપને ગયા છે અને કોંગ્રેસને ગયા છે, એવા ઘણા બધા ધારાસભ્યો મને વિડીયો મોકલે છે, બધાને અભિનંદન પાઠવે. બિલકુલ બિલકુલ, પણ મારો પ્રશ્ન એ છે ખેડૂતને નહીં ખબર પડે અથવા ખેડૂતને કોઈ દબાવવાનો પ્રયાસ કરતો હોય ક્રોપ કટિંગ ને લઈને કે યાર 20 માંડ માંડ પૂરા થાય છે, ક્રોપ કટિંગ અખતરા લેવાઈ ગયા, મોટાભાગની મગફળી ઉપડી ગઈ, ત્યાં પણ આપ કારણ કે મેં ગ્રાઉન્ડ રિપોર્ટ પણ ચેક કરાવી, મોટાભાગની મગફળી ઉપડી ગઈ, હવે જે મગફળી બાકી છે એ પિયતવાડી છે, અને જો પિયતવાડીમાંથી બીજા 20 લેવામાં આવે તો મારા ખેડૂતોને તો અને તમારા ખેડૂતો અને આપણા ગુજરાતના ખેડૂતોને તો કંપનીઓ બૂચ મારી દે એમ છે. હવે એ બૂચ મારવા માટે કૃષિ નિયામકે લેટર લખ્યો હોય ફરીથી 20 નું, તો હું એમ કહું છું કયો સ્ટાપ કરી શકે? હું એમ કહું 20 અખતરા લેવા કઈ સહેલી વાત છે યાર? અને એ તાલુકાથી અને કેટલા તાલુકા છે? તો મને આમાં ગંધ આવે છે ક્યાંક ગડબડ થઈ છે અને વીમા કંપનીઓએ ક્યાંક છેડા લગાડ્યા છે. તમને એવું નથી લાગતું કે આ ખરેખર આ ખોટું પગલું છે? ઈશુદાનભાઈ, મારે રૂબરૂ મળવાનું આપને નથી થતું, મારા બીજા પેલા કિસાન વિસ્તારક યોજનાના હિસાબે આપના મળી નથી શક્યો, પણ તમારો કાર્યક્રમ જ્યાં પણ હોઉં ને ત્યાં ફોનમાં પણ જોઉં છું, અને અને આપના માધ્યમથી જે ફરિયાદ થઈ હતી, જે શંકાના દાયરામાં વ્યવસ્થાને મૂકી હતી, એના આધાર ઉપર જ આપણે અમે એની મીટિંગ કરી હતી. મેં વ્યક્તિગત રીતે કૃષિ નિયામક સાથે મીટિંગ કરી હતી અને એમણે આખી મને પદ્ધતિ સમજાવી હતી. ક્યાંક ક્યાંક નો ડાઉટ ક્યાંક આવી આખો એ પાક જે ક્રોપ કટિંગ નો સમય છે ને 15-20 દિવસ નો મળતો હોય છે, અને તમને બહુ સ્પષ્ટ કરું કે બિન પિયત અને પિયત ના અખતરા ટોટલી જુદા લેવામાં આવે છે. એમાં ધારો કે અત્યારે વહેલા લીધા આ જતું રહ્યું, પેલું બાકી છે પિયત છે, એવું કોઈ પિયત અને બીએનપીયત એમાં ખાનું જ અલગ છે. એટલે પિયત નું એનું ઉત્પાદન, એના અખતરા, એની સીટ, એની એવરેજ જુદી આવશે. બિન પિયત ની એના અખતરા, એની એવરેજ એ જુદી આવશે. લાસ્ટ ટાઈમ ના તમારા એપિસોડમાં પેલા નાના દોડવાને લેવાની વાત કરી હતી તમે, કે ભાઈ જે દૂધે દૂધના દોડવા છે એ પણ આ લોકો સમય લે છે અને એના આધારે ઉત્પાદન વધારે બતાવે છે. એની બાબતમાં પણ મેં સ્પષ્ટતા કરી હતી કે એ પણ દોડવા જે આવતા હશે એ એનું વજન હશે જ નહીં. અહીંયા આપણે એનું ઉત્પાદન વજન અને 7 દિવસનું સરેરાશ વજન લઈએ છે, કોટનના બેગમાં એને પેક કરી અને એ વજન આપણે પ્રતિદિન માપીએ છીએ, એની સુકવણી થઈ જાય. એટલે જે પાકોમાં આપણે હ્યુમિડિટી હોય, ભેજ હોય, એ પાકોના 7 દિવસની સુકવણીના પણ અખતરા આપણે લઈએ છીએ આપણે, અને તમારા મહામંથનના માધ્યમથી જ અમે એમને તાકીદ કરી હતી. અને એટલે અધિકારીઓ કીધું હતું કે ક્યાંય પણ એવું લાગતું છે તો આપણે એક પરિપત્ર કરીએ છીએ, જ્યાં પણ ખામીયુક્ત લાગે ત્યાં ફરીથી આપણે એના અખતરા 20 લઈશું. મને લાગે છે કે હું માનું છું ત્યાં સુધી આ પ્રકારની પ્રક્રિયા છે, પણ તેમ છતાં ઈરાદાપૂર્વક ખોટું કરવાનો ક્યાંય પણ પ્રયાસ થયો છે? તમે નો ડાઉટ તમારા નંબરથી મંગાવજો, તમામ ફરિયાદોનો નિકાલ આપણે સાથે રહીને કરીશું, સરકારના અધિકારીને બોલાવીશું ત્યાં આગળ. બિલકુલ, બહુ જ બહુ જ આનંદની વાત છે હિતેન્દ્રભાઈ આવી રીતે, કારણ કે અને તમે આટલા એક્ટિવ થઈને વાત સાચી છે કે તમે અધિકારી સાથે વાત કરીને કર્યું તો મને આનંદ થયો, કારણ કે આ જ અલ્ટિમેટલી આપણે આશીર્વાદ જ લેવાના હોય છે અને જનતાના જેટલા આશીર્વાદ મળે એટલા ઓછા હોય છે. હું રતનસિંહજીને લઈ લઉં, પછી એક નાનકડો વિરામ પણ લઈશ, ફોનલાઈન પણ ખોલીશું. રતનસિંહજી, ક્રોપ કટિંગમાં જેમણે વાત કરી હિતેન્દ્રભાઈ કે ઘણી બધી બાબતો એવી છે કે જે ખેડૂતોના હિત માટે નિર્ણય લેવાતો હોય, પણ આપણે એમ માનતા હોઈએ કે ખરેખર એવું યોગ્ય નથી એવું લાગતું હોય. જો કે આજે કૃષિ નિયામક સામે આવીને ખરેખર વાત કરી દેત તો આ પ્રશ્ન આપણે પણ સમજાય, પણ ન કર્યું. હિતેન્દ્રભાઈ વાત કરી, બહુ આનંદની વાત છે. ખરેખર શું છે? ખરેખર જોવા જઈએ તો ગુજરાતના 9 જિલ્લામાં જે મગફળીના ક્રોપ કટિંગના અખતરા ફરી વખત લેવાનું કરવાનું મેઇન કારણ, સ્થળ ઉપર જાઓ એટલે મગફળીનું જે પ્રોડક્શન આવવાનું હતું એ ગયા વર્ષનો એવાય, એટલે એક્ચ્યુઅલ યીલ્ડ જે અત્યારે નથી આવતો
ગયા વર્ષના પાંચ વર્ષના ટીવાય ની હારે એને મેળ નથી ખાતો ત્યારે વીમા કંપનીઓને ખબર પડી જાય કે આ વખતે આપણે ગાડડી ઊંચ ચરવા આવી હે અને ઊંચ મૂકીને જાય એવું હે એટલે એ પરિસ્થિતિ જોઈ અને વીમા કંપનીઓ સ્ટ્રિકલી કર્યું જયારે સ્ટ્રિકલી કર્યું ત્યારે હું ખેડૂત તરીકે ઘનશ્યામપુર ગામમાં ક્રોપ કટિંગ ખોટું થતું અટકાયું હિતેન્દ્રભાઈ જે કહે છે એમાં કોઈ ખેડૂત આગેવાનનો વાંક નથી 90% કૃષિ અધિકારીઓને પણ ખબર નથી કે ક્રોપ કટિંગનો અખતરો કઈ રીતે ઓરિજિનલ રીતે કરવાનો આવે જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સ મુજબ એક એક ગ્રામ સેવકને અખતરો જે હોપે ચાર ચાર ગામ હોપે હે તો એક ગ્રામ સેવક એક ડેઇલી એક અખતરો માંડ કરી શકે બરોબર તો એ જયારે સરકારે જે ક્રોપ કટિંગના જે ખોર અખતરા લેવાના હોય એની બદલે 20 કર્યા એનો અમને વાંધો નથી 20 કર્યા તો 20માં અત્યારે એમને એમ થયું કે હવે વીમા કંપનીમાં કોઈ બચવાનો ચાન્સ નથી એટલે 40 કર્યા અને જો આ કરવાની જરૂર નહોતી જો કરવું જોઈએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ગાઈડલાઇન્સમાં પેજ નંબર 25 ઉપર સ્પષ્ટ જોગવાઈ છે પૂર પ્રકોપ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કોઈ પણ દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ હોય અને જરૂર પડે તો 25% ઓન એકાઉન્ટ પેમેન્ટ આપવું અને જે ક્રોપ કટિંગના અખતરા જે લીધેલા છે એ ક્રોપ કટિંગ અખતરાના હિસાબે જ્યારે ફસલ પૂરી થાય અને ફસલ પૂરી થયા પછી એને જે પૈસા જે બાકીનું વળતર સરભર કરવું એવી જોગવાઈ છે તો કરવાની જરૂર એ હતી અત્યારે 25% ઓન એકાઉન્ટ પેમેન્ટ આપવાની જરૂર હતી આજે 20ના 40 અખતરા કરવાની કોઈ જરૂર નહોતી અને એમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સેન્ટ્રલ ગવર્મેન્ટે જ્યારે 2016માં ગાઈડલાઇન્સ પાડી એના પેજ નંબર 48 ઉપર ક્લીન એન્ડ કટ લખ્યું હોય કે કોઈ પણ પાકનો અખતરો સુધારા વધારા કરવા હોય તો એક મહિનો અગાઉ નોટિફિકેશન આપવું પડે એ ગાઈડલાઇન્સ પણ મારી પાસે છે એટલે એ ટૂંકમાં પાલન નથી કર્યું ના કોઈ નીતિ નિયમ કોઈ પણ ક્રોપ કટિંગના પાલન થતા નથી 80% નીતિ નિયમો પાલન નથી થતા હાલો હું તમને દેખાડું સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં તો અત્યારે સારું છે પણ મોરબી જિલ્લાની માલિકા 90% નિયમો પાલન નથી થતા ઓકે અને મીડિયાને મોકલો હું દેખાડવા તૈયાર છું ઓકે સાગરભાઈ જાહેરનામાની જ્યાં સુધી વાત છે સુદનભાઈ કંપનીઓ કર્મચારીઓ ઉપર કેટલી હાવી થયેલી છે અને એમને ગણકારતી જ નથી એનો ઉત્તમ દાખલો તમને જૂનાગઢનો આપો નિયમ પ્રમાણે જિલ્લા મથકમાં જે તે વીમા કંપનીની ઓફિસ હોવી જોઈએ જૂનાગઢમાં ઓફિસ નથી કોઈક દૂરના ગામડામાં છે વિસ્તરણ અધિકારીને ખેડૂતોએ ફરિયાદ કરી કૃષિ વિસ્તરણ અધિકારીએ 3 કાગળો લખ્યા છે વીમા કંપનીને કે તમે જામનગરમાં ઓફિસ શરૂ કરો પેલા લોકો ગણકારતા નથી હવે આમાં તંત્ર બળવાન કે કંપની બળવાન એનો આપણને ખ્યાલ આવે જે અખતરાની વાત છે હું અમરેલી ભાવનગર બોટાદ જામનગર રાજકોટ આટલા જિલ્લા ફરીને આવ્યો છું ઈસુદાનભાઈ બિન પિયતની મગફળી તો ખેડૂતોએ ખેંચીને ઢોરને ઘાસચારા તરીકે ખવડાવી દીધી હવે એ શેના નમૂના લેવા જવાના છે ક્રોપ કટિંગ કરવા જવાના છે અને ઉપલેટા અને બીજી અનેક જગ્યાએ જ્યાં નદીના પટ પાસેના ખેતરો છે ત્યાંથી અગાઉ પણ આ લોકોએ ક્રોપ કટિંગના નમૂના લીધા છે નદીની પાસેનું અને નદીના દૂરનું આ પાકમાં આસમાન જમીનનો ફરક હોય છે હું કહું છું કે આ સરકાર માત્ર ને માત્ર તમને ભલે વિજયભાઈ પર વિશ્વાસ હોય સરકાર ખેડૂતોના ભોગે કંપનીઓનું હિત સાચવી રહી છે સરકાર આજે અછત દુષ્કાળ જાહેર કરે તો વીમા કંપનીઓએ ખેડૂતોને ચૂકવવું પડે કંપનીઓને બચાવવા માટે 20ના 40 ને 40ના કદાચ 60 કરી ને સીઝન પૂરી કરશે આ ભારત સરકારનું કલેક્ટર મેન્યુઅલ છે એના પ્રકરણ નંબર 37 આનાવારી છે અને આનાવારી કરવી ફરજિયાત છે આનાવારી થાય તો દુષ્કાળ તરત જાહેર કરવો પડે અને દુષ્કાળ મેન્યુઅલ પ્રમાણે કલેક્ટરે પગલા ભરવા પડે એમાં રતનસિંહે કહ્યું એ પ્રમાણે 25% રકમ આપી દેવી પડે એ ઉપરાંત પીવાનું પાણી પશુઓનો ઘાસચારો ખેત મજૂરો માટે મજૂરીના સ્ત્રોત અને ગામના એપીએલ પરિવારોને પણ જરૂર હોય તો બીપીએલ પરિવારોના ભાવે જ અનાજ આપવું પડે આ બધા સરકારી મેન્યુઅલ છે તમે કંપનીઓના ગુલામ શેને માટે થાઓ છો તમારા સરકારના પોતાના મેન્યુઅલ છે એને ફોલો કરો ને ગુજરાતમાં કેટલા ગામડાઓમાં વરસાદ માપવાના યંત્રો છે એ કોઈ પણ કલેક્ટરને લાઈન પર લઈને પૂછો કે તમારા જિલ્લામાં કુલ કેટલા ગામડા છે અને તમે કેટલા ગામડાઓમાં આનાવારી કરી છે આનાવારી માટે સમિતિ બને ગામની એમાં વિસ્તરણ અધિકારી હોય અથવા મામલતદારે નિયુક્ત કરેલો અધિકારી હોય ગામનો સરપંચ હોવો જોઈએ
સહકારી મંડળીનો ચેરમેન હોવો જોઈએ, દૂધ ઉત્પાદક મંડળીનો ચેરમેન હોવો જોઈએ, ગ્રામ સેવક હોવો જોઈએ અને 3 ખેડૂત પ્રતિનિધિ હોવા જોઈએ. સરકારની ગોઠવાયેલી જે સિસ્ટમ છે એને તમારે અનુસરવી નથી, કારણ કે એને અનુસરવા જાઓ તો કંપનીઓને ખોટ જાય છે. કંપનીઓને બચાવવા માટે તમે ખેડૂતોનો ભોગ ધરી રહ્યા છો. સરકારને ખબર નથી કે ગુજરાતના કેટલા જિલ્લાઓમાં વરસાદ નથી પડ્યો. સરકારને એ પણ ખબર નથી કે પહેલો વરસાદ થયા પછી ફરી ક્યારેય વરસાદ થયો જ નથી. હું જે અમરેલીના ગામડાઓમાં ગયો, ભાદડી, આંબરડી, આ બધા ગામડાઓ, હાલરિયા, હું એક જ દાખલો આપું કે એક ખેડૂતે મને કહ્યું કે સાગરભાઈ, મેં 35,000 બળદ ખરીદ્યો હતો, ખવડાવવાનું કઈ નથી, હજી તો ચોમાસું છે, આગળ શિયાળો અને ઉનાળો કેમ કાઢવો, મેં બળદ મફત આપી દીધો. બીજા એક ખેડૂતે ભાગે રાખ્યો હતો ભાગ્યો, એને 25,000 ઉપાડ આપ્યો હતો, દર અઠવાડિયે રેશન આપતો હતો. ડુંગળી વાવી છે, મગફળી વાવી છે અને કપાસ વાવ્યા છે એક જ ખેડૂતના, ત્રણેયમાંથી કંઈ ઉતરે એમ નથી. એટલે ભાગીયાને ભાડું આપીને છૂટો કર્યો કે હવે આમાં તો કંઈ મળવાનું નથી, કમસે કમ તું તો ક્યાંક મજૂરીએ લાગ. આવી સ્થિતિ જ્યારે ખેડૂતોની હોય, પીવાના પાણી પીપડા ભરી ભરીને બહારથી લાવવું હોય, ત્યારે સરકારને શરમ આવવી જોઈએ. આવા બધા બાના અને પરિપત્રો બહાર કાઢતા, આ જેણે પરિપત્ર બહાર કાઢ્યો છે એણે કંપનીના હિતમાં હિતમાં ને હિતમાં કામ કર્યું છે, એણે કોઈ ખેડૂતના હિતમાં કામ નથી કર્યું. એ ક્યાંથી ક્રોપ કટિંગના નમૂના લેવાના છે? હવે પિયતમાંથી અગાઉ પણ ક્રોપ કટિંગના નમૂના લીધા છે, ફરીથી પિયતમાંથી ક્રોપ કટિંગના નમૂના લેશે. અને આ બધી ડિબેટો હાઈકોર્ટમાં કામ નહીં લાગે. જ્યારે હાઈકોર્ટમાં કોઈ ખેડૂત પિટિશન કરશે ત્યારે વીમા કંપનીઓ આ ક્રોપ કટિંગના નમૂના હાજર કરશે અને કોર્ટ પુરાવા જુએ છે. પરિસ્થિતિ કોર્ટ નથી જોતી ઈશુદાનભાઈ. આ જે કંઈ થઈ રહ્યું છે એ અતિશય ગણતરીપૂર્વક કંપનીઓના લાભાર્થે ગુજરાતના ખેડૂતોનો ભોગ લેવાઈ રહ્યા છે. અને હિતેન્દ્રભાઈ મને જે અગાઉ એમણે એમની વાતમાં કહ્યું એ વાતનો મારે જવાબ આપવો છે. એમણે કહ્યું કે દક્ષિણ ગુજરાત નહીં, મધ્ય ગુજરાત નહીં, ઉત્તર ગુજરાત નહીં, અને એક જ વિસ્તારના ખેડૂતોનો કાયમી પાક વીમાનો સવાલ હોય છે. હિતેન્દ્રભાઈના ધ્યાનમાં હોવું જોઈએ કે દક્ષિણ ગુજરાતમાં 10 ફૂટે પાણી છે, મધ્ય ગુજરાતમાં 50 ફૂટે પાણી છે, ઉત્તર ગુજરાતમાં 1500 ફૂટે પણ ખેડૂત ખોટ કરીને પાણી કાઢે છે. સૌરાષ્ટ્ર એક એવો વિસ્તાર છે કે એનું ભૂતળ છે એ આખું પથરાળ છે, ત્યાં વરસાદ આધારિત ખેતી છે. તમે 25 વર્ષ શાસન કર્યું, તમે સૌરાષ્ટ્રને સિંચાઈ નથી આપી શક્યા, એટલે સૌરાષ્ટ્રને પાક વીમાની જરૂર પડે છે. હિતેન્દ્રભાઈ, સૌરાષ્ટ્રના ભૂતળમાં જળ છે, ના આસમાન વરસે છે, ખેડૂત સૌરાષ્ટ્રનો ભગવાન ભરોસે છે, એટલે એને વીમાની જરૂર પડે છે, એટલે એ વીમાની બૂમો પાડે છે. તમે દર ચૂંટણીએ કલ્પસરના ખંભાતના દરિયામાં નાળિયેર પધરાયા છે, તમારું કલ્પસર ક્યાં છે એનો તો સૌરાષ્ટ્રને જવાબ આપો. તમે સૌની યોજનાના નામે ખેડૂતોને બહેકાયા છે, કયા ડેમમાંથી તમે સિંચાઈ આપી? ઓકે, એક નાનકડા વિરામનો સમય થયો છે. 5-5 મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે, ફોન લાઈન પર ટાઈમ મળશે ખોલીશું વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ચિરાગભાઈ, ફરીથી આપના પાસે આવવા માંગીશ કે હવે શું થઈ શકે તો શું કરી શકાય, અને વિપક્ષ તરીકે પણ વિપક્ષના ધારાસભ્યોએ પણ એક એવી રજૂઆત કરવી જોઈએ કૃષિ મંત્રી મુખ્યમંત્રી કે જેથી કરીને ખેડૂતોનું કંઈક ભલું થઈ શકે. ચિરાગભાઈ, ઈશુદાનભાઈ, આમાં ખરેખર તો સરકાર ઘણું બધું કરી શકે. આજ માનો કે ખેડૂતો માટે જ એ લોકોએ વેધર સ્ટેશન ઊભા કર્યા છે, જ્યારે ખેડૂતોને ખ્યાલ નથી કે વેધર સ્ટેશન ક્યાં ઊભા થયા છે. બીજું, જામનગર જિલ્લામાં સૌથી મોટા મોટી પ્રોમલગેશનની શક્તિઓ છે, બરાબર છે? તો આ લોકોએ માનો કે એવું કહે છે ઇન્સેટથી લોકો ફોટોગ્રાફી કરીને કરે છે, તો ઇન્સેટમાં જ્યારે સર્વે નંબર જ ફરી ગયા છે અને કોઈ વસ્તુ નથી, ટેકનિકલી જ બધું આડાહુડું છે, તો કેવી રીતે થશે? અને બીજું, સાથણીની જેની જમીનો છે જેના 7 બાર નથી નીકળતા, સરકારની જે ભૂલ છે એની હિસાબે સાથણીવાળી જમીનવાળાઓને વીમો નહીં મળે, તો એ જવાબદારી કોની? સરકાર એ જવાબદારીથી દૂર ભાગે છે. ખરેખર સરકાર વિપક્ષ તરીકે અમને કહે તો અમારો કાયમની માટે સહકાર છે, જ્યાં જરૂર પડે ને અમે સાથે જ છીએ, બરાબર છે? પણ મારો ખેડૂતોની વાત આવે છે ને, સરકાર દૂર ભાગે છે. આ વેધર સ્ટેશન ઊભા કર્યા છે એના ઉપરથી એ લોકોને ખરેખર જાણવું હોય કે કેટલો વરસાદ ક્યાં થયો છે તો એ જાણી શકે છે, પણ અત્યારે વેધર સ્ટેશનોની હાલત એ બધી ખાસ્તા છે,
એમાં જાડીઓ બધી ચડી ગઈ છે, કોઈ ચાલતા નથી. ખરેખર આટલા બધા લેટર લખ્યો છે, પણ બધા ધારાસભ્યોને અપીલ કરીશ કે જ્યાં જ્યાં તકલીફ છે અછતગ્રસ્ત વિસ્તારની અથવા તો અર્ધ અછતગ્રસ્ત, મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ રજૂઆત કરો બધા, અને એક પ્રકારનો એવું દબાણ લાવો કે ભાઈ આ હકીકત છે, એટલે એને એને જોવું જોવું જ પડે એમ. કૃષિ મંત્રી મુખ્યમંત્રી બંનેને તમે બધા રજૂઆત કરો અને ખેડૂત આગેવાનોને પણ લઈને જવાની જરૂર, કારણ કે એ લોકોને એવી ફૂલ ના થવું જોઈએ કે ખાલી માત્ર વિરોધ કરવા માટે વિરોધ કરે છે. આપણે કામ પર કરાવડાવવાનું છે ચિરાગભાઈ. ના ના, ખેડૂતો ઈશુદાનભાઈ, ખેડૂતો અત્યારે બધા એગ્રેસિવ મૂડમાં છે. મારા વિસ્તારના ખેડૂતો તો એવું જ કહે છે કે ભાઈ આપણે આંદોલન કરીએ. એટલે મેં અત્યારે કીધું પેલા ક્રોપ કટિંગ થઈ જવા દો, સરકારની શું સ્ટ્રેટેજી છે ખુલ્લી પડે, પણ આ તો હવે ખુલ્લું જ પડી ગયું છે. આ પાછા 20 અખતર દીધા છે એ સીધું સાબિત કરવા માંગે છે કે ભાઈ વીમા કંપનીની સરકાર તરફેણ કરવા માંગે છે. ખરેખર ખેડૂતોને હિતની કોઈ વાત જ અહીંયા કરવા નથી માંગતું, અને વાતની રજૂઆતની તો આ સ્પષ્ટપણે સાબિત થઈ છે. એમનો જ ફતવો બહાર પડેલો છે, તો એને કોઈ ખેડૂતોને કે કોઈ ખેડૂત આગેવાનોને સાંભળવાની કોઈ વાત જ નથી. અને આમાં મભા ભાષામાં લખેલું છે કે આમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને મૌખિક રજૂઆતના આધારે. ઉચ્ચ કક્ષા એટલે કોણ? મુખ્યમંત્રી થી ને ઊંચું કોણ? કઈ ઉચ્ચ કક્ષાએ કે રજૂઆત કરીને મૌખિક રજૂઆતના આધારે 20 અખતર પાછા દેવામાં આવ્યા છે? એટલે ઉલુ બનાવવાની વાત છે. ખરેખર ખેડૂતોની હિતની કોઈ વાત નથી કરવી. વાત રહી માનો કે પાક વીમો ચૂકવવો નથી, એના માટે દૂર કરવા માંગે છે. અને બીજું, મેં આની પહેલા એક પત્ર મુખ્યમંત્રીશ્રીને લખ્યો હતો અને એમાં સ્પષ્ટ લખ્યું હતું કે શા માટે માનો કે દેવભૂમિ દ્વારકામાં તો કે રિલાયન્સ કંપનીને આપ્યું છે, જામનગર જિલ્લામાં તો કે ભારતી હેક્ઝાને આપ્યું છે, વરી રાજકોટ જિલ્લામાં જાઉં તો રિલાયન્સને. આ વિસંગતાઓ શા માટે? માનો કે આખો ઝોન છે આપણો, સૌરાષ્ટ્ર ઝોન છે, તો એક કંપની શા માટે ના સંભાળી શકે? અને હું તો એટલું પણ કહીશ સરકારને કે આ પ્રાઇવેટ કંપનીનો ધરાવે છે એની બદલે સરકારી કંપની જ આ વીમો લે તો સરકારના હાથમાં જ બધું રહે. અને ખરેખર આટલો માનો કે 58% ઉપર આ સરકારે એને પ્રીમિયમ ચૂકવતી હોય તો અત્યારે શા માટે સરકારે માનો કે એના પાસે જ વીમો હોત, વીમો સરકારી કંપનીએ લીધો તો આસાનીથી ચૂકવી શકે, એને કોઈની હાજીજી ના કરવી પડત. પણ આ મગરમચ્છોને ધરાવવા માટેથી ના ખેડૂતોનો ભોગ લેવાય છે. કૃષિમંત્રી પણ તમારા જ જિલ્લાના, ઠીક છે, હું હિતેન્દ્રભાઈ પાસે આવું. હિતેન્દ્રભાઈ, અત્યારે એવી દયનીય સ્થિતિ છે. હિતેન્દ્રભાઈ ફોન લાઈન પર જોડાયેલા છે. હાજી હિતેન્દ્રભાઈ, હવે આપણે આમાંથી રસ્તો કાઢવો છે એકચ્યુઅલી ખેડૂતો માટે. કારણ કે આમાં મેં કીધું ને કે શાસક વિપક્ષ બંને એક થાય, બંને કૃષિમંત્રી સાથે રજૂઆત કરે. કેટલાક મને ખબર છે, મેં અપીલ કર્યા બાદ ભાજપના ધારાસભ્યોએ પણ લખ્યું છે, સમજો પબુભા માણેકને બધાએ લખ્યું છે. તો ચિરાગભાઈની જે લાગણી છે ઈશ્વરાનંદભાઈ, હા, એ સાચી છે. ખેડૂતોને જ્યાં પણ મુશ્કેલી પડે ત્યાં લોકપ્રતિનિધિ તરીકે એમની રજૂઆત કરવી જોઈએ, એમની સરકાર પણ રજૂઆત કરવી જોઈએ. એમના વતીથી, મહામંથન વતીથી હું વ્યક્તિગત પણ રજૂઆત કરીશ. પણ મારી એક લાગણી એવી છે, ભાઈ સાગરભાઈ પણ વાત કરતા હતા, એ પણ એક જાગૃત ખેડૂત આગેવાન છે અને એમને અભ્યાસ પણ સારો છે, તો સારી બાબત છે. પણ મારે સાગરભાઈ ને પણ વિનંતી છે, ચિરાગભાઈ ને પણ વિનંતી છે અને આપણે પણ વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક આપણે થોડો ટેકનોલોજીનો ઉપયોગમાં પણ જવું પડશે. ધારો કે સાગરભાઈ કહેતા હતા કે ચિરાગભાઈ કે વેધર સ્ટેશનો ક્યાં છે ખબર નથી, અથવા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો એ ખબર નથી, એવું સાવ એવી વાત ના હોય. બીજું, આજે મારો ખેડૂત પાણી મૂકવાની વાત કરું એટલે એમ કે આજે વાદળો છે, વરસાદ આવવાની શક્યતા છે. જાણ કરવી જોઈએ, કોઈને જાણ જ નથી કરતી સરકાર, ખેડૂતોને પણ ના ખબર હોય. ચિરાગભાઈ આપણા મોબાઈલ ફોનમાં વેધર સ્ટેશન ક્યાં ઉભા કરી રહ્યા છે કોઈને જાણ કરી છે સરકારે? અરે આપની વાત સાચી છે, પણ હું શું કઉ છું, મારી તમારી વાત સાથે સંમત છું, પણ હું એવું કઉ છું કે હવે આપણી વેધરની મોબાઈલ એપમાં રોજે રોજ કેટલી હ્યુમિડિટી છે, ટેમ્પરેચર કેટલું છે, વાદળ કેટલા છે, અને ખેડૂત પોતે નક્કી કરે છે કે આ 2 દિવસમાં 3 દિવસમાં વરસાદ આવશે ને, એવું દરેકને પોતાને ખબર પડે છે. અને વરસાદ પણ ક્યાં કેટલો થયો ને ટેકનોલોજીનો બધા મોબાઈલ ઉપયોગ કરવાની હું અપીલ કરું છું. બરોબર છે વાત તમારી, એકદમ સાચી. નવી વ્યવસ્થા હોય ત્યારે, ધારો કે પાક વીમાની વાત છે, તો આ આખો પાક વીમો ટેકનોલોજીનો ઉપયોગ માં જામનગર જિલ્લામાં પ્રોમલગેશન થયું. આ ટેકનોલોજી સેટેલાઇટ થી તમે જે ફોટા પડ્યા, સબ્જેક્ટ પર લઈ સર્વે નો આવી શકે કે હોય કે મારો સર્વે પર તમારા માં હોય. ચિરાગભાઈ અત્યારે મારો ઉદ્દેશ્ય છે ખેડૂતો જે અત્યારે પીડા ભોગવી રહ્યા છે ને, ચિરાગભાઈ આવી છે પ્રોમલગેશન ની મારી મારા ધ્યાન માં છે, ભ્રષ્ટાચાર ની સ્થિતિ છે. ચિરાગભાઈ પ્રોમલગેશન મારા ધ્યાન માં છે અને એમણે કૃષિ મંત્રી
આટલા વર્ષો થી આપણે, અને બીજું કે મારે રાજનીતિક મૂલ્યાંકન નથી કરવું, ખેતીના ક્ષેત્રમાં કોઈ આગેવાન અમને એવું કહેતા હતા કે ભાજપ ની સરકાર કિસાનો નું ધ્યાન નથી રાખતી, તો 0% વ્યાજ જે છે ને એ લોન એ ભારતીય જનતા પાર્ટી આપી છે, ભારતીય જનતા પાર્ટી આપી છે, રસ્તા ટ્રેનના દરવાજા બંધ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, સૌની યોજનાના મારફત થી 11,000 કરોડ ના ખર્ચે, હમણાં સાગરભાઈ કહેતા હતા ને એ લોલીપોપ નથી, ત્યાં 3 ડેમમાં ઉનાળામાં પીવાનું પાણી આપ્યું હતું સાગરભાઈ, ખાલી ગપ્પા મારવાની વાત નહીં કરવાની, તમારું નોલેજ છે ને અમારું નોલેજ છે એ રીતે નહીં વાત કરવાની તમારે, 11,000 કરોડ ના ખર્ચે પાઇપલાઇન નાખી છે અને આજી અને મત્તુ ડેમમાં પીવાનું પાણી આપ્યું છે, આ તો કમનસીબે આ વખતે પણ આપણે પૂરું પાણી ડેમ ન ભરાયો એટલા માટે, અને હજુ એક જ ફેઝ નું કામ થયું છે, 2-3 ફેઝ નું સૌની યોજના નું કામ થશે, ઘેર ઘેર પાણી આવી જશે, તમને 25 વર્ષ ભારતીય જનતા પાર્ટી ની સરકાર ના વિચાર આવ્યો, સુજલામ સુખલામભાઈ મારો અવાજ આવે છે, ભારતીય જનતા પાર્ટી ની સરકારે કર્યું છે હિતેન્દ્રભાઈ, આપણે સાથે મળીને અત્યારે પાક વીમા ને લઈને કઈ કરવું છે, હું એમ કહું છું હિતેન્દ્રભાઈ, થોડું અવાજ વધારજો હિતેન્દ્રભાઈ, હિતેન્દ્રભાઈ અપીલ કરું છું હાથ જોડીને, મારે જે મુદ્દો છે મારો, ખેડૂત ની સ્થિતિ બહુ ખરાબ થવાની છે અને જે મને દેખાઈ રહ્યું છે એ ચિંતા મારી વ્યક્ત થઈ, એટલે હું કહું છું કે હવે આપણે શું કરીએ, તમે કહો તો હું કૃષિ મંત્રી રજૂઆત કરવા તૈયાર છું, મુખ્યમંત્રી સુધી હું આવવા તૈયાર છું, બોલો, પણ મુદ્દો એ છે કે એના એનાથી નિરાકરણ નહીં આવે, તમે સમજાવો જઈને ભાજપ કોંગ્રેસ ના નેતાઓ, મેં ઈશુભાઈ મારી પહેલી વાત મેં જ કીધું કે ભાઈ તમારી લાગણી સાચી છે, આપણે સાથે મળી અને એમાં રજૂઆત કરીએ, ખેડૂત નો પૈસો ક્યાંય પણ ખોટો થવો ના જોઈએ અને વીમા કંપનીને ફાયદો થાય એવું કોઈ પણ માણસ કરતો હોય તો મારે સાગરભાઈ ને પણ આમંત્રણ છે, ચિરાગભાઈ ને પણ આમંત્રણ છે કે આપણે સાથે મળીને એનો વિરોધ કરશું, નહીં નહીં સરકાર માને તો કાયદાકીય પ્રક્રિયામાં પણ આપણે જઈશું, હું ભાજપ નો આગેવાન છું, એના પહેલા ખેડૂત છું, મારી લાગણી છે કે આપણા કોઈ પણ ભાઈ નો પૈસો, અને સૌરાષ્ટ્રમાં કચ્છમાં કૃષિ મંત્રી મારા વિસ્તારમાંથી જતા 10% જ વીમો મળ્યો હતો, પણ ચિરાગભાઈ 8,35,000 મેટ્રિક ટન મગફળી આપણે ટેકાના ભાવે ખરીદ કરવી પડી હતી, એક બાજુ આપણે એમ કહીએ બમ્પર પાક થયો છે, ભાવ ઘટી ગયા છે, ખૂબ ઉત્પાદન થયું છે 5-4 વર્ષ બધું જ આ ગુજરાત ના જ આંકડા ની વાત કરું છું, 11,000 ટન જણસો આપણે ગઈ વખતે MSP ઉપર ખરીદી છે, 5,000 કરોડ ની ખરીદી કરી છે, વિરામ નો મારે સમય થયો છે, પણ આપણે ખેડૂતો છે એને કોઈ પણ ભોગે, હું એમ કહું છું કે કંપની ને જે પણ કરવું પડે હું તૈયાર છું, મારા મતે જેટલી મારી મદદ ની જરૂર છે હું એમ કહું છું કે તમે જે સારું કામ કરશો ને બે બે મહામંથન તમારા સારા કામ માટે પણ હું તૈયાર છું, મારો ઉદ્દેશ્ય માત્ર વિરોધ કરવો કે નહીં, મારો ઉદ્દેશ્ય સાચી પરિસ્થિતિ દેખાડવાનો છે, અને હું તો અપીલ કરું છું ભાજપ ને કોંગ્રેસ ના નેતાઓને કે તમે ત્યાં પહોંચો, મુખ્યમંત્રી કૃષિ મંત્રી રજૂઆત કરો, ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓને તમને સૌથી વધુ કવરેજ હું આપીશ, તમારા મત વિસ્તારમાં જશો તો લોકો તમને સાહેબ આશીર્વાદ આપશે, એવું એવું કામ તમે કરશો, પણ આ પાક વીમામાં કંપનીઓને એ મજબૂર કરી દો કે એને પાક વીમો ચૂકવવો પડે, અને એના માટે નાટક કરી રહ્યા છે, કૃષિ નિયામકને જઈને તમામ બધા રજૂઆત કરો કે કૃષિ નિયામકે કયા અનુસંધાને પગલાં લીધા છે, કોના કહેવાથી લીધા છે, અને હું કૃષિ નિયામકને પણ અપીલ કરીશ કે સાહેબ આપણે પણ પાછળ ભગવાન સામે નજર રાખજો, કારણ કે વૃદ્ધાશ્રમમાં આપણે પણ તકલીફો પડી રહી છે, વૃદ્ધ થયા પછી કેવી કેવી મુશ્કેલીઓ પણ પડે છે, એટલે એમ ના છૂટતા કે તમે અહીંયા બેઠા બેઠા છૂટી જશો, અને મહામંથન નો ઉદ્દેશ્ય જ છે કે તમારી મારી બંનેની પરીક્ષા થઈ રહી છે, સત્યની પરીક્ષા થઈ રહી છે, અને સત્ય સાથે જ તમારે મારે પણ આગળ વધવું પડશે, અસત્ય જ્યાં પણ આવશે એ બળીને ભસ્મ થઈ જશે,
હું પણ અસત્ય કહીશ તો હું પણ બરીને ભસ્મ થઈ જઈશ. નાનકડા વિરામનો સમય છે, વિરામ બાદ તુરંત મળીએ છીએ. ખેડૂતો પોતાના પશુઓ માટે ઘાસચારો વગેરે ઉપાડી શકે. બીજું, અમરેલી જિલ્લામાં સિંગોડાનો જે પાળો છે ત્યાં એક બાયપાસ આપવામાં ટનલ કરવામાં આવે તો શેત્રુંજીમાં બારે માસ પાણી રહે અને ખેડૂતોને બહુ મોટી રાહત થાય એમ છે. ત્રીજું, કેટલાક લેભાગુ વેપારીઓ ખેડૂતોને ચેક આપીને માલ ખરીદી જાય છે. હાલરિયાના એક ખેડૂતના 3,82,000 ચેક આપીને વેપારી ગાયબ થઈ ગયો. એટલે આ પ્રકારના લેભાગુ વેપારીઓથી પણ ખેડૂતોને બચાવવાની જરૂર છે. 30 સેકન્ડ સાહેબ, જે ક્રોપ કટિંગ 20-40 કરવાની જરૂર નથી, જે અત્યારે ક્રોપ કટિંગ થઈ રહી છે. ખબર છે તમે કૃષિ મંત્રી રજૂઆત કેમ નથી કરતા કે ભાઈ આ ખોટું છે તમારું પરિપત્ર? મેં કાયદેસર એફઆઈઆર પણ દાખલ કરાવી છે અને જિલ્લા કલેક્ટર સુધી મેં એફઆઈઆર ની નકલ આપી છે. કૃષિ નિયામક કઈ રીતે પરિપત્ર કરી શકે 20-20 નો? તમે કીધું કે અહીંયા 48 પેજ ઉપર છે. ઈ જ કારણે આ બધું કરે છે. આજે ખેડૂતોને જાગૃત થયા ને એ માટે, અને મારા ઉપર તો પ્રતિબંધ છે. અત્યારે અહીંયાના જે મોરબી જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ સહિત નાના અધિકારીઓને એમ કહી દે કે રતનસિંહ ડોડિયાને ન જાણ કરવી, અહીંયા ક્રોપ કટિંગ ચાલુ. હું કહું છું કે રતનસિંહજીને પાક વીમા માટે ક્રોપ કટિંગમાં ખૂબ જ ઇન્ફોર્મેશન છે એમની પાસે. ધોરાજી સાહેબ, 30 સેકન્ડ લેવા માંગી, શું કરી શકાય હવે આ ઘડીએ? કારણ ખેડૂતોને બહુ જરૂર છે. 30 સેકન્ડ. ખરેખર જે આપણો વધારાના પાક આપણે અખતરા છે, મારા માનવા પ્રમાણે આ ગોઠવી શકાશે નહીં. એટલે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દીધી એટલે વીમા કંપની વીમો ચૂકવો પડે. સરળ રસ્તો છે અત્યારે. અખતરા ગોઠવી શકાશે નહીં આવા બિલકુલ બંને મહાનુભાવો આવી ગયું. બીજા નંબરમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દો એટલે આ સમસ્યા નિવારણ થઈ જાય. દુષ્કાળગ્રસ્તમાં થોડું ઘણું થાય તો કંપનીઓને પકડી લેજો. અમે આપણે ઘણી બધી કંપનીઓના દેવા પેલા એ માફ કરી રહ્યા છે. એ કંપનીઓને થોડુંક કહી અને જે 2-5,000 કરોડ નું ખર્ચો થાય તો કરાવી દેજો. સાહેબ છે ઈશુધનભાઈ, દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દીધી એટલે વીમો આપી દે, આપોઆપ ચૂકવવો પડે. બિલકુલ, પોઝિટિવલી કે ભાઈ આમાંથી રસ્તો કાઢો. કૃષિ મંત્રી, મુખ્યમંત્રી, કૃષિ મંત્રી જામનગર ના જેને તો પરિસ્થિતિ ખબર હશે કે ખરેખર મગફળી છે કે નહીં. એટલે ખરેખર હું નેતા હું એમ કહું છું કે તમે સાહેબ પાર્ટી ના જુઓ, તાકાત જુઓ. અને જ્યાં તાકાત જોશો ને યા જનતા તમારા પેર પકડશે. ચૂંટણીમાં પ્રચાર કરવાની જરૂર નહીં પડે જો તમે કામ કર્યું હશે તો. ફરીથી કહું છું, સમયનો અભાવ છે એટલે ચિરાગભાઈ, એમબી ધોરાજા સાહેબ, રતનસિંહભાઈ, રાગસાગરભાઈ, નિતેન્દ્રભાઈ, પાંચે પાંચ મહાનુભાવો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપને નથી જોડી શક્યો મને ખબર છે, પણ જૂનાગઢ આવું છું ત્યારે હું બધાને આપને મળીશ અને જૂનાગઢમાં 1.5 કલાક આપણે મહામંથન કરીશું એટલે આપણે પણ ત્યાંથી બોલવાનો પણ મોકો મળશે. એટલે હું જેટલું બનતી કોશિશ, મુંજાતા નહીં, જ્યાં સુધી મારાથી થશે ત્યાં સુધી હું કરીશ. પણ મેં એવું કીધું છે, એમ અપીલ કરું છું કે કોઈ ખેડૂતનો એવું નબળું વિચાર ના આવવું જોઈએ, નબળી માનસિકતા ના હોવી જોઈએ કે આમ કરી નાખું ને આમ કરી નાખું, એવું નહીં. આપણે હક લઈને રહેશું, ચિંતા ના કરો. તમે આજે 2 થયા 5 થશે 10 થશે, મારે ઉતરવું પડશે. હું મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાની જરૂર પડશે. હું જાતે જઈશ સાહેબ, આ નેતાઓ કદાચ માઇક આંગળાઓ નહીં કરાવી શકે તો હું જાતે તમારા માટે રજૂઆત કરીશ. પણ કોઈએ મારે એવો સમાચાર ન જોઈએ કે નિષ્ફળતાના કારણે મેં હતાશા થઈ ગયું ને પગલું કંઈક ખરાબ ભર્યું, ના આવવું જોઈએ. એટલે હિંમત રાખજો. અને આ તો 4-6 મહિના જ પાછું આવી જશે બીજું વર્ષ, એટલે ક્યારેય ડરવાની જરૂર નથી. અને લોનો તો ભરાશે, આપણે હશું તો બધું ભરાશે સાહેબ. એટલે હિંમત રાખજો. હિંમતે મરદા તો મત દે ખુદા. અને એક એક જિલ્લામાં જરૂર પડશે તો હું રિપોર્ટ ઉપર રિપોર્ટ કરાવડાવીશ, ચિંતા ના કરો તમે. આજે બસ આટલું જ, ફરીથી મળીશું. ત્યાં સુધી તમે જો તરફ વીટી ન્યૂઝ વધુ